विद्यार्थी मित्रों, हूँ અનિલ ભરવાડ, ભારત લાઈવ નામની એપ્લિકેશનમાં પંચાયત મંત્રીના સિલેબસના પોષણ બંધારણના વિષય તરીકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્ર, જીવનમાં યાદ રાખજો, પાસ થવા માટે એક ક્ષણ જ કાફી છે. કેટલો સમય લાંબા સમયગાળાથી આપણે જ્યારે મહેનત કરતા હોઈએ અને આપણે પરીક્ષા આપીએ અને રિઝલ્ટ આવે, એક ક્ષણની જે ખુશી જે છે, એ ખુશીને મહેસૂસ કરવા માટે આપણે દિવસ રાત એક કરીને મહેનત કરવી જોઈએ. તો આવો આપણે સાથે આવી મળીને મહેનત કરીએ. મિત્રો, આપણો વિષય છે બંધારણ. બંધારણની પ્રાસ્તાવિક માહિતી તમે લોકો ભણી ગયા છો કે બંધારણનું વિચાર કોણે આપ્યો, કેવી રીતે આવ્યો, બંધારણ સભાની રચના કેવી રીતે થઈ, શરૂઆતમાં કેટલા સભ્ય હતા, પછી કેટલા સભ્ય થયા, આ બધું વસ્તુ આપણે ભણી ગયા. બરાબર, તો એ પછી આપણે એક લેક્ચરમાં એવું ભણ્યા કે બંધારણમાં સમાવિષ્ટ અનુસૂચિ, બંધારણમાં અનુસૂચિ કેટલી હતી, તો કે 8 અનુસૂચિ હતી, અને હવે કેટલી થઈ, તો કે 12 અનુસૂચિ થઈ. તો એક સંઘ અને રાજ્યોના નામ, 2 પગાર અને ભથ્થા, 3 શપથના નમૂના, 4 રાજ્યસભાની સીટોની ફાળવણી, 5 જે છે અનુસૂચિત જાતિ અને જનજાતિ વિસ્તારનો વહીવટ, 6 આસામ, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારનો વહીવટ, 7માં સરકારની યાદી, 8માં ભાષા, 9માં અમુક અધિનિયમ, 10માં પક્ષપલટા, 11માં પંચાયત અને 12માં નગરપાલિકા. તો આટલી વસ્તુ તમે કોન્સન્ટ્રેશનથી ભણી ગયા છો. આજના લેક્ચરમાં એક સ્ટેપ આપણે આગળ વધીએ. મિત્રો, આજના લેક્ચરમાં આપણે ભણવા જઈ રહ્યા છે બંધારણમાં સમાવિષ્ટ વિવિધ ભાગો. બંધારણમાં સમાવિષ્ટ વિવિધ ભાગો બહુ ખાસ યાદ રાખજો. મારું લેક્ચર જ્યારે જોવા બેઠો ત્યારે બોલપેન, પેન્સિલ, ચેકલબર જે કાંઈ પણ આરે રાખવાનું હોય, અને હારો લખતું જોવાનું, નોટ બનાવવાની, તો જ તમને કામ લાગશે, વધારે મહત્વનું કામ લાગશે. કારણ કે મારે આ શરૂઆતના લેક્ચરમાં પીપીટી નથી, એટલે મારી પીપીટી અપલોડ નહીં થાય કોર્સમાં. બરોબર, પછી આગળના પોર્શનમાં જ્યારે ઇકોનોમિક્સના પાર્ટ તરીકે અથવા અન્ય કોઈ બંધારણના ટોપિકો આગળ પડતા જે આવશે, રાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા, કેગ, એટર્ની જનરલ, ત્યારે બધે આપણે પીપીટી બનાવશું. પણ અત્યારના શરૂઆતના પહેલાં 4-5 વિડીયો છે એમાં એક પણ પીપીટી નથી, એમાં માત્ર ને માત્ર હું તમને મૌખિક રીતે સમજાવીશ, એટલે તમારે લખવું પડશે. ક્લિયર? બંધારણના વિવિધ ભાગો. તો ભારતના બંધારણનો જ્યારે અમલ થયો 26 જાન્યુઆરી 1950 રોજ, ત્યારે બંધારણમાં કેટલા ભાગ હતા, તો કે 22 ભાગ હતા. અને વર્તમાનમાં કેટલા ભાગ છે, તો કે 25 ભાગ છે. વર્તમાનમાં કેટલા ભાગ છે, તો કે 25 ભાગ છે. તો આ કયા કયા ભાગનું નામ શું છે, એક એક ભાગમાં સમાવિષ્ટ અનુચ્છેદ કયા કયા છે, આની પછીના લેક્ચર, 2 લેક્ચર હું તમને આપીશ, એમાં અનુચ્છેદ આપીશ. અનુચ્છેદમાં માત્ર હું આંકડા કે માહિતી જ લખીશ, અંદરનું લખાણ જે છે એ હું બોલીશ, એ તમારે જાતે નોટમાં લખવું પડશે, તો જ આપણે સરળતાથી કામ કરી શકીએ, તો જ તમને સમજાય અને વધી રૂપે તમને યાદ રહી જાય. કારણ કે અનુચ્છેદ એ એવી વસ્તુ છે જે વારંવાર વાંચવાથી કે વારંવાર લખવાથી તમને લાંબા સમય સુધી યાદ રહી જાય છે. તો આપણે વાત કરવાની છે બંધારણમાં સમાવિષ્ટ વિવિધ ભાગો. બંધારણમાં સમાવિષ્ટ કેટલા ભાગ હતા, તો કે 22 ભાગ હતા. અને કેટલા ભાગ થયા, તો કે 25 ભાગ થયા. તો આગળ વધીએ આપણે કે બંધારણનો ભાગ નંબર 1, ભાગ નંબર 1 એનું નામ છે સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. સંઘ અને તેનું કાર્યક્ષેત્ર આ બંધારણના પ્રથમ ભાગનું નામ છે. બંધારણના પહેલા ભાગનું નામ શું છે, તો કે સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. અને એમાં સમાવિષ્ટ અનુચ્છેદ કેટલા છે, તો કે 1 થી લઈ અને 4. બંધારણના પહેલા ભાગનું નામ શું છે, તો કે સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. અનુચ્છેદ 1માં ઇન્ડિયા અર્થાત ભારત, એ રાજ્યનો બનેલો સંઘ છે. અનુચ્છેદ 2માં ભારતની સીમા બહારના રાજ્યોમાં ભારતમાં સમાવેશ કરવાની સંસદની સત્તા છે. અનુચ્છેદ નંબર 3માં ભારતમાં વર્તમાન રાજ્યોમાં નામ કે સીમામાં પરિવર્તન કરવાની સંસદની સત્તા છે. અને અનુચ્છેદ 4માં જો શું કહેવાય કે આપણે ઓલું વાત કરીએ કે શું કહેવાય, અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર થાય, તો અનુસૂચિ 1 અને 4માં ફેરફાર કરવામાં આવશે. અનુચ્છેદ 2 અને 3માં ફેરફાર થાય, તો અનુસૂચિ 1 અને 4માં જે છે એ ફેરફાર કરવામાં આવશે. આવી શોર્ટ શોર્ટ વિગતો આપેલી છે, તમારે યાદ રાખવાનું છે. આ બંધારણ ભાગ નંબર 1, સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. બંધારણ ભાગ નંબર 2 જે છે એમાં આપવામાં આવી છે નાગરિકતા. બંધારણ ભાગ 2માં શું છે, તો કે નાગરિકતા આપવામાં આવી છે. બરોબર, કે ભારતના લોકો જે છે, જો બંધારણ ભાગ 1માં સંઘનું કાર્યક્ષેત્ર કહી દીધું, 2 નંબરના ભાગથી 4A સુધીની, 2, 3, 4 અને 4A આટલા જે ભાગો જે છે ત્યાં સુધીની જે વિગત છે એ ભારતના નાગરિક રિલેટેડ છે. એ બધી વિગત ભારતના નાગરિકોને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? ભારતના નાગરિકોને. તો બંધારણ ભાગ નંબર 2 બરોબર એમાં શું છે, તો કે નાગરિકતા. અને નાગરિકતાના અનુચ્છેદ કેટલા છે, તો કે અહીંયા 4 પછી અહીંયા 5 જ હોય, તો કે 5 થી લઈ અને 11 સુધીના અનુચ્છેદ છે. બંધારણ ભાગ નંબર 1 સંઘ અને તેનું કાર્યક્ષેત્ર, 2માં નાગરિકતા, અનુચ્છેદ 5 થી 11.
પાંચ નંબરના અનુચ્છેદમાં એ વાત કરવામાં કે બંધારણના અમલ વખતે જે લોકો ભારતના નાગરિક હતા એ નાગરિક ગણાય, છમાં ભારતમાંથી પાકિસ્તાન વિયાગ્યા નાગરિકતા રદ કરો, સાતમાં ભારતમાંથી પાકિસ્તાન એવા નાગરિકતા આપો, આઠ નંબરમાં જે છે મૂળ ભારતના વિદેશમાં રહે નાગરિકતા આપો, નવ નંબરના અનુચ્છેદમાં એકલ નાગરિકતા અંગેની જોગવાઈ છે, દસમાં નાગરિકતા અંગેની જોગવાઈ કરવામાં આવી અને અગિયારમાં નાગરિકતા સંદર્ભમાં કાયદો ઘડવાની સંસદની સત્તા છે. તો આ બંધારણ ભાગ નંબર એક સંઘ અને તેનું કાર્યક્ષેત્ર છે, ભાગ નંબર બેમાં નાગરિકતા છે, ભાગ નંબર ત્રણ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે મૂળભૂત અધિકારો. બંધારણ ભાગ નંબર ત્રણ જે છે એ ખૂબ જ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારના અનુચ્છેદ કેટલા છે? તો કે અનુચ્છેદ અહીંયા અગિયાર પગ્યા તો કેટલા આવે છે? તો કે બાર નંબરથી લઈ અને પાંત્રીસ નંબર સુધીના અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવે છે. બંધારણ ભાગ એક સંઘ અને તેનું કાર્યક્ષેત્ર, બે નાગરિકતા, ત્રણ મૂળભૂત અધિકાર. તો મૂળભૂત અધિકાર જે છે એ આપણે અમેરિકાના બંધારણમાંથી લીધેલા છે. અનુચ્છેદ 12 થી 35 છે. ઘણી વખત ગૌણ સેવા દ્વારા પૂછવામાં આવ્યું છે કે મૂળભૂત અધિકારના અનુચ્છેદ જણાવો, મૂળભૂત અધિકારના અનુચ્છેદ જણાવો, તો કેટલા આવે? તો અનુચ્છેદ આવે 12 થી 35. તો મિત્રો બંધારણ ભાગ ત્રણમાં જે મૂળભૂત અધિકારો જે છે, તો ભારતના બંધારણમાં વર્તમાનમાં મૂળભૂત અધિકારની આપણે થોડીક ચર્ચા કરી નાખીએ. મૂળભૂત અધિકારો, તો મિત્રો મૂળભૂત અધિકાર જ્યારે ભારતના બંધારણનો અમલ થયો ત્યારે કેટલા હતા? તો કે 7. વર્તમાનમાં કેટલા છે? તો કે 6. ખાસ યાદ રાખજો, મૂળભૂત અધિકારો બંધારણમાં કેટલા હતા? તો કે 7 હતા. હવે કેટલા છે? તો કે 6 છે. તો કયા કયા 6 છે એની આપણે ચર્ચા કરીએ. તો કે 6 છે, તો એમાંથી એક જે પહેલા નંબરનો અધિકાર છે એ સમાનતાનો અધિકાર છે, આ તમારે ખાસ લખવાનું રહેશે. બીજા નંબરનો અધિકાર જે છે એ સ્વતંત્રતાનો છે, બરોબર. ત્રીજા નંબરનો અધિકાર જે છે એ શોષણ વિરોધી છે, બરોબર. ચોથા નંબરનો અધિકાર જે છે એ ધાર્મિક સ્વતંત્રતાનો છે, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જે છે. પાંચમા નંબરનો અધિકાર જે છે એ સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે. છઠ્ઠા નંબરનો અધિકાર જે છે એ બંધારણીય ઇલાજનો અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર, બંધારણીય ઇલાજનો અધિકાર, જે અંતર્ગત આપણે સુપ્રીમ કોર્ટમાં શું દાખલ કરી શકીએ છીએ? તો કે રીટ દાખલ કરી શકીએ છીએ, બરાબર. આ બધાના આપણે અનુચ્છેદ જોઈ લઈએ. સમાનતા, તો કે 14 થી લઈ અને 18 સુધીના અનુચ્છેદ. સ્વતંત્રતા, 19 થી લઈ અને 22 સુધીના અનુચ્છેદ. શોષણ વિરોધી, 23 અને 24 નંબરના અનુચ્છેદ. ધાર્મિક સ્વતંત્રતા, 25 થી લઈ 28 સુધીના અનુચ્છેદ. સાંસ્કૃતિક શૈક્ષણિક, 29 અને 30 નંબરના અનુચ્છેદ. અને બંધારણીય ઇલાજ એટલે કે 32 નંબરનો અનુચ્છેદ. તો આ જોડકું જે છે એ ગૌણ સેવાએ ઘણી બધી વખત પૂછેલું છે. સમાનતાના અધિકાર 14 થી 18, સ્વતંત્રતા 19 થી 22, શોષણ વિરોધી 23 24, ધાર્મિક સ્વતંત્રતા 25 થી 28, સાંસ્કૃતિક શૈક્ષણિક 29 30, અને બંધારણીય ઇલાજ 32. તો આ જે છે બંધારણના મૂળભૂત 6 અધિકારો છે. તો મેં તમને એવું કીધું કે ભારતના બંધારણનો જ્યારે અમલ થયો, ભારતના બંધારણનો જ્યારે અમલ થયો ત્યારે મૂળભૂત અધિકાર કેટલા હતા? તો કે 7 હતા. તો 7મો અધિકાર જે છે એ કયો અધિકાર હતો? તો કે મિલકતનો મૂળભૂત અધિકાર હતો. મિલકતનો કેવો અધિકાર હતો? તો કે મૂળભૂત અધિકાર હતો 7મા નંબરનો અધિકાર. એ કેટલા નંબરના અનુચ્છેદમાં હતો? તો કે અનુચ્છેદ નંબર 31 નંબરના અનુચ્છેદમાં હતો. અને જે અધિકાર શું થઈ ગયો? તો કે રદ થઈ ગયો. તો કેટલામાં સુધારો? તો કે 44મો બંધારણીય સુધારો 1978માં વર્ષે મિલકતનો મૂળભૂત અધિકાર જે છે એ રદ થઈ ગયો. અને એ મિલકતનો અધિકાર વર્તમાનમાં કેવો બનાવી નાખ્યો? તો કે કાનૂની અધિકાર બનાવ્યો. મિલકતનો અધિકાર હતો ત્યારે કેવો હતો? તો કે મૂળભૂત હતો. કયા અનુચ્છેદમાં હતો? તો કે 31 નંબરના અનુચ્છેદમાં હતો. એને શું કરવામાં આવ્યો? તો કે રદ કરવામાં આવ્યો. કેટલામો બંધારણીય સુધારો? તો કે 44મો બંધારણીય સુધારો 1978. એને કેવો અધિકાર બનાવી દીધો? તો કે કાનૂની અધિકાર બનાવી દીધો. અને કયા ભાગમાં મૂક્યો? તો કે ભાગ નંબર 12 અને અનુચ્છેદ નંબર 300A નામના અનુચ્છેદમાં મિલકતનો કાનૂની અધિકાર જે છે એ મૂકવામાં આવેલો છે. મિલકતનો કાનૂની અધિકાર જે છે એ મૂકવામાં આવેલો છે. તો બંધારણના અમલ વખતે મૂળભૂત અધિકાર કેટલા હતા? તો કે 7 હતા. વર્તમાનમાં કેટલા છે? તો કે 6 છે. કયા કયા? તો કે સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક, અને બંધારણીય ઇલાજનો અધિકાર. તો આ ટોટલ કેટલા અધિકાર થઈ ગયા? બરોબર. તો કે 6 અધિકાર હતા. કેટલા? તો કે 7 હતા, બરોબર. એક મિલકતનો અધિકાર જે 7મો હતો એ રદ થઈ ગયો. એ કયા નંબરના અનુચ્છેદમાં હતો? તો કે અનુચ્છેદ નંબર 31. કેટલામાં સુધારો? તો કે 44મો 1978.
જનતા સરકાર અને વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ. અને હવે એ મિલકતનો અધિકાર કેવો બની ગયો? તો કે કાનૂની. અને કેટલા નંબર અનુચ્છેદમાં? તો કે 300A. ક્લિયર? તો આપણે વાત કરી બંધારણના વિવિધ ભાગો. એક, સંઘ અને તેનું કાર્યક્ષેત્ર. બીજો ભાગ, તો કે નાગરિકતા, એના અનુચ્છેદ 5-11. ત્રીજો, તો કે મૂળભૂત અધિકાર 12-35. બરોબર. તો આ સમાનતા, સ્વતંત્રતા, શોષણ વિરોધી, ધાર્મિક સ્વતંત્રતા, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને બંધારણીય ઇલાજ રીટ, બરોબર, આ અનુચ્છેદ તમારે ફરજિયાતપણે યાદ રાખવા પડે. 14માં કાયદા સમક્ષ સમાનતા, 15માં ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થાનના કારણે ભેદભાવ પર પ્રતિબંધ, 16માં જાહેર નોકરીમાં તકની, 17માં અસ્પૃશ્યતા, 18 મિલકત અને ખેતાની નાબૂદી, 19માં વાણી સ્વતંત્રતા, 20માં એક વખત સજા, 21માં જીવન અધિકાર, 22માં ધરપકડ સામે રક્ષણ, 23માં મનુષ્યના વ્યાપાર પર પ્રતિબંધ, 24માં બાળમજૂરી પર પ્રતિબંધ, 25માં તમે કોઈ પણ ધર્મનું પાલન કરી શકો, 26માં તમે ધાર્મિક સંસ્થાનો વિવેટ કરી શકો, 27માં ધર્મના નામે ટેક્સમાંથી મુક્તિ, 28માં ધર્મસ્થાનમાં હાજરી, 29માં લઘુમતી નીતિનું રક્ષણ, 30માં લઘુમતીને શિક્ષણનો અધિકાર, 31 શરત અને 32માં રીટ. તો આ બધા જ અધિકાર જે છે એ તમારે ફરજિયાત પણ શું રાખવા પડે? તો કે યાદ રાખવા પડે. ક્લિયર? હવે આવે છે બંધારણ ભાગ નંબર 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત એ કયો ભાગ છે? તો કે બંધારણમાં 4th ભાગ છે. અને એના અનુચ્છેદ કેટલા છે? તો કે અનુચ્છેદ નંબર જે કેટલા અનુચ્છેદ પહોંચી ગયા હતા? તો કે 36 પહોંચી ગયા હતા. 36થી લઈ અને 51 સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે. વર્તમાનમાં જ્યારે સિનિયર કાક અને ATDO બંનેની એક્ઝામ લેવાની, તો 4th ભાગમાંથી અનુચ્છેદ પૂછાયેલા છે. એક વખત 40 પૂછાણું, એક વખત 46 પૂછાણું. 46 ST/ST અને OBC વર્ગની આર્થિક ઉન્નતિ માટે રાજ્ય સરકાર પગલાં લેશે. અને 40માં ગ્રામ પંચાયત પૂછાણું. તો એ બંને અધિકાર 36-50ની વચ્ચે, બંને અનુચ્છેદ જે છે એ 36-50ની વચ્ચે જ હતા. બંધારણ ભાગ 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો ઉદ્દેશ જે છે એ કલ્યાણકારી રાજ્યનો છે. એ શેનો ઉદ્દેશ છે? તો કે કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ છે. શેનો ઉદ્દેશ? કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ. અને અનુચ્છેદ નંબર 36થી કેટલું છે? તો કે 51. 36માં રાજ્યની વ્યાખ્યા, 37માં રાજ્યની નૈતિક ફરજ, 38માં લોક કલ્યાણમાં વૃદ્ધિ, 39માં રાજ્યને અનુસરવાના અમુક સિદ્ધાંતો, 39A સમાન ન્યાય, મફત કાનૂન સહાય, 40માં ગ્રામ પંચાયત, 41માં રોજગારી, શિક્ષણ અને જાહેર સહાય મેળવવાનો હક, 42માં કામ, પ્રસૂતિમાં સહાયતા છે, 43માં કામદારના નિર્વાહ માટે જરૂરી વેતન, ભથ્થા, રજા, કામના કલાકો, 43A ઉદ્યોગના વહીવટમાં કામદારની ભાગીદારી, 2માં સહકારી મંડળી, 44માં સમાન સિવિલ કોડ, 45માં 0-6 વર્ષના બાળકને શિક્ષણ, 46માં ST/ST OBC વર્ગની આર્થિક ઉન્નતિ, બરાબર, 47માં આરોગ્યની જાળવણી, 48માં પશુની કૃષિની જાળવણી, 48A કૃષિનો વૈજ્ઞાનિક ધોરણે વિકાસ, 49માં રાષ્ટ્રીય સ્મારકોની જાળવણી, 50માં કારોબારથી ન્યાયતંત્ર અલગ રાખવું અને 51માં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની વાત કરવામાં આવી. તો આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે છે એ કલ્યાણકારી રાજ્ય સ્થાપનાના ઉદ્દેશથી અમલમાં આવે છે. અને એનો હેતુ કલ્યાણકારી રાજ્ય સ્થાપવાનો છે. જો કોઈ પણ રાજ્ય સરકાર પોતાના રાજ્યમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અંતર્ગત જે કાંઈ પણ પ્રકારની વ્યવસ્થા છે એ વ્યવસ્થા ન કરે તો કોઈ પણ નાગરિક કોર્ટમાં જઈ શકતો નથી, એની ન્યાયિક સમીક્ષા થઈ શકતી નથી. પરંતુ મૂળભૂત અધિકાર ભોગવતા કોઈ રોકે તો આપણે કોર્ટમાં અનુચ્છેદ 32 મુજબ જઈ શકીએ છીએ. તો 1, સંઘને તેનું કાર્યક્ષેત્ર, 2, નાગરિકતા, 3, અધિકાર, 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. બરાબર. હવે ભાગ નંબર 4A જેનું નામ છે મૂળભૂત ફરજો. મૂળભૂત ફરજો, મૂળભૂત ફરજોનો ભાગ તમારે ફરજિયાત યાદ રાખવાનો છે. જ્યારે ભારતના બંધારણનો અમલ થયો હતો, 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણનો જ્યારે અમલ થયો ત્યારે મૂળભૂત અધિકાર, મૂળભૂત ફરજ કેટલી હતી? તો કે 0 હતી. એક પણ મૂળભૂત ફરજ હતી નહીં, યાદ રાખજો. જ્યારે ભારતના બંધારણનો અમલ થયો તે વખતે મૂળભૂત ફરજ કેટલી હતી? તો કે 0 હતી. એક પણ મૂળભૂત ફરજ હતી નહીં. વર્તમાનમાં મૂળભૂત ફરજ કેટલી છે? તો કે એ 11 ફરજો છે. બરાબર. અને મૂળભૂત ફરજ જે છે એનો અનુચ્છેદ ખાસ યાદ રાખજો, અનુચ્છેદ નંબર 51 ક છે. 51A કે 51 ક કે કોઈ પણ પ્રકારનો તમને કે તો પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. ક્લિયર? ચાલો, મૂળભૂત ફરજ અનુચ્છેદ નંબર 51 ક. તો જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે કેટલી હતી? તો 0. તો અત્યારે કેટલી? તો 11. તો કઈ રીતે આવી? તો કે મિત્રો, 42મો બંધારણીય સુધારો વર્ષ હતું 1976. ખાસ યાદ રાખજો, 42મો બંધારણીય સુધારો વર્ષ હતું 1976 અને 10 ફરજ મૂકી આપણે. કેટલામો બંધારણીય સુધારો? તો કે 42મો બંધારણીય સુધારો 1976 કેટલી ફરજ લાવ્યા? તો કે 10 ફરજ લાવ્યા.
પછી તો કે 86 માં બંધારણીય સુધારો 2002 કેટલી ફરજ મૂકી તો કે એક ફરજ મૂકી ટોટલ કેટલી થઈ ગઈ તો કે 11 ફરજ થઈ ગઈ અને મૂળભૂત ફરજ આપણે ભારતના બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લાવ્યા છીએ એવું પૂછે તો રશિયાના બંધારણમાંથી લાવ્યા છીએ એવું કહી શકાય મૂળભૂત અધિકાર જે છે એ આપણે અમેરિકાના બંધારણમાંથી લાવ્યા છીએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે એ આપણે ક્યાંથી લાવ્યા તો કે એ આપણે લાવ્યા છીએ આયર્લેન્ડમાંથી ક્યાંથી લાવ્યા છીએ આયર્લેન્ડમાંથી લાવેલા છીએ તો ક્લિયર થઈ ગયું મૂળભૂત ફરજ કયા અનુચ્છેદમાં છે તો 51 ક માં બંધારણના અમલ વખતે કેટલી હતી તો કે શૂન્ય હતી વર્તમાનમાં કેટલી તો કે 11 ક્યારે આવી તો કે 42મો બંધારણીય સુધારો 1976 કેટલી ફરજ તો કે 10 86મો બંધારણીય સુધારો 2002 કેટલી ફરજ તો કે 1 ટોટલ કેટલી તો કે 11 તો આ વસ્તુ બહુ જ અગત્યની અને બહુ જ કામની છે તો જો ભાગ નંબર 1 જે છે એમાં સંઘ અને તેનું કાર્યક્ષેત્ર આપી દીધું 2, 3, 4 અને 4 એ ભારતના નાગરિક રિલેટેડ વાત કરી 2માં નાગરિકતા આપી 3માં આપણને અધિકાર આપ્યા 4માં આપણા રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કલ્યાણકારી રાજ્ય સાહેબો અને 4 એમાં આપણે મૂળભૂત ફરજ આપી હવે ભાગ નંબર 5થી લઈ અને 10 સુધીના જે ભાગો જે છે એમાં જે છે એ શું કરવામાં આવેલું છે ભાગ નંબર 5થી 10 સુધીના જે છે તો એમાં મિત્રો વાત કરવામાં આવી છે કોની વાત કરવામાં આવી છે તો ખાસ કરીને એમાં વાત કરવામાં આવી તો કે કોની વાત કરવામાં આવી એક મિનિટ હું કલર બદલી નાખું એમાં વિસ્તારની વાત કરવામાં આવી છે કોની વાત કરવામાં આવી છે વિસ્તારની વાત કરવામાં આવી છે કયો કલર રહેશે આ કલર લઈ લઈ ઓકે ચાલો વિસ્તારની વાત કરવામાં આવી છે તો બંધારણ ભાગ નંબર 5 આ તો વાઇટ જેવું થયું ભલે રહ્યું વાંધો નહીં બંધારણ ભાગ નંબર 5, 6, 7, 8, 9 અને 10 આટલા જે ભાગ જે છે એમાં ભારતના અલગ અલગ વિસ્તાર રિલેટેડ વાત કરવામાં આવી છે બંધારણ ભાગ નંબર 5માં વાત કરવામાં આવી છે મિત્રો ખાસ યાદ રાખજો બંધારણ ભાગ નંબર 5 જે છે એ ખૂબ જ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી છે 5માં મિત્રો વાત કરવામાં આવી સંઘની વ્યવસ્થા યાદ રાખજો બંધારણ ભાગ નંબર 5માં કોની વાત કરવામાં આવી તો કે સંઘની વાત કરવામાં આવી છે સંઘની વ્યવસ્થા અને એના અનુચ્છેદ કેટલા છે તો કેટલા નંબરના અનુચ્છેદ પહોંચી ગયા તો 51 ક ચોથા ભાગમાં હતું 4 એમાં તો હવે કેટલા પહોંચી ગયા હવે તો કે 52થી લઈ અને 151 સુધીના અનુચ્છેદ છે બંધારણ ભાગ નંબર 5માં 52થી લઈ 151 સુધીના જે અનુચ્છેદ છે સંઘની વ્યવસ્થા સંઘની વ્યવસ્થા કેટલાથી કેટલા અનુચ્છેદ તો કે અનુચ્છેદ 52થી લઈને 151 તો 52માં રાષ્ટ્રપતિ 63માં ઉપરાષ્ટ્રપતિ બરોબર 74-75માં મંત્રી પરિષદને વડાપ્રધાન 76માં એટર્ની જનરલ બરોબર 79માં સંસદ 80માં રાજ્યસભા 81માં લોકસભા સુપ્રીમ કોર્ટ બરોબર રાષ્ટ્રપતિનો વટહુકમ આ બધી સંસદની વિગતો છે આ બધી કેન્દ્ર લેવલની વિગતો છે તો બંધારણ ભાગ નંબર 5 જે છે એ મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી ભાગ છે મોસ્ટ એન્ડ મોસ્ટ શું છે તો કે આઈએમપી ભાગ છે સંઘની વ્યવસ્થા અનુચ્છેદ કેટલાથી કેટલા તો કે અનુચ્છેદ નંબર 12થી લઈ અને 35 સુધી સોરી 52થી લઈ 151 સુધીના અનુચ્છેદનો શું થાય છે તો કે સમાવેશ કરવામાં આવે છે તો 5માં સંઘ તો મિત્રો 6માં રાજ્યની વ્યવસ્થા 6માં કોની વ્યવસ્થા તો કે રાજ્યની વ્યવસ્થા જે છે અને એના અનુચ્છેદ કેટલા છે તો એના અનુચ્છેદ 152થી લઈ અને 237 સુધી છે બરોબર સંઘની વ્યવસ્થા 5માં સંઘની વ્યવસ્થા છે 6માં રાજ્યની વ્યવસ્થા છે બરોબર સંઘના અનુચ્છેદ 52થી 151 છે અને રાજ્યના અનુચ્છેદ 152થી 237 છે તો 152માં રાજ્યની વ્યાખ્યા છે 53માં રાજ્યપાલ છે 63-64માં મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ છે 65માં રાજ્યના એડવોકેટ જનરલ છે 170માં વિધાનસભા છે 171માં વિધાન પરિષદ છે પછી એના ખરડા આવે રાજ્યનું બજેટ આવે એમાં હાઈકોર્ટ આવે રાજ્યપાલની કામગીરી આવે અને પછી આગળ વાત કરીએ તો જિલ્લા ન્યાયાલય પણ આમાં જ આવે તો આ બધા અનુચ્છેદ જે છે એ ખૂબ જ અગત્યના છે આની પછીના લેક્ચરમાં હું તમને અગત્યના અનુચ્છેદના નંબર આપીશ વિગત હું બોલીશ જે તમારે લખવી પડશે એટલા માટે હું બોલું આવું કરું છું કારણ કે તમે લખશો તો તમને વધુ સમજાશે અને વધુ પણ યાદ રહેશે એટલા માટે હો ચાલો તો 5માં સંઘની વ્યવસ્થા 6માં રાજ્યની વ્યવસ્થા ભાગ નંબર 7 જે છે ભાગ નંબર 7 જે છે એને આપણે અપવાદ કહીએ છીએ પ્રથમ અનુસૂચિમાં ખ ક્રમાંકના રાજ્યો એવું બધું કંઈક કીધેલું છે પણ તમે માત્ર ને માત્ર 7માં નંબરનું નામ યાદ રાખો અપવાદ અને એમાં અનુચ્છેદ 1 જ છે બરોબર એ કાંઈ કામનો નથી અનુચ્છેદ નંબર 238 નંબરનો અનુચ્છેદ છે બરોબર
तो पांचमा संघ, छमा राज्य। जो पांचमा संघ नो विस्तार आ गयो, छमा राज्य नो विस्तार आ गयो, सातमा आपने शू कीधु तो कपाल। चलो रिपीट करो झड़प झड़प थी, झड़प झड़प थी रिपीट करो। आपणे केटला भाग भणी गया? तो आपणे भणी गया केटला टोटल? तो के सात सुधीना भागनी वात करी। एक, संघ ने तेनुं कार्यक्षेत्र। बे, नागरिकता। त्रण, मूलभूत अधिकार। बराबर। चार, तो के राज्यनीतिना मार्गदर्शक सिद्धांतो। चार ए, तो के मूलभूत फरजो। बराबर। छमा संघनी व्यवस्था, सातमा राज्यनी व्यवस्था। बराबर। बराबर। पांचमा संघ, छमा राज्य अने सातमा अपवाद। बराबर। हवे आपणे जोईए भाग नंबर आठ। बराबर, बहु अगत्यनो भाग छे, समझवा लायक भाग छे। बराबर, पांचमा संघ, छमा राज्य, सातमा अपवाद। तो संघनो विस्तार आवी गयो, राज्यनो विस्तार आवी गयो, तो हवे कयो विस्तार बाकी रह्यो? तो के केन्द्र शासित प्रदेशनो वहीवट। बराबर, आ पेन थोड़ी क्यारेक क्यारेक दगो दई दे छे। केन्द्र शासित प्रदेशनो वहीवट, केन्द्र शासित प्रदेशनो शुं छे? तो के वहीवट छे। અને એના માટે અનુચ્છેદ કેટલા છે? તો કે આપણે 238 તે પગી ગયા, તો 239 થી લઈ 242 સુધીના જે અનુચ્છેદ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે આઠમા નંબરના ભાગમાં। બરાબર, 200 ને કેટલા? તો કે 39 થી લઈ 242 દિલ્હી અંગેની ખાસ જોગવાઈ, પોંડુચેરી, લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, આ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એની વાત કરવામાં આવી છે। બરાબર, પછી બંધારણ ભાગ નંબર આપણે 9ની વાત કરીએ, તો 9માં કોની જોગવાઈ છે? તો કે પંચાયતની જોગવાઈ છે। બરાબર, અને પંચાયતના અનુચ્છેદ જે છે એ ખાસ યાદ રાખવાના છે। બરાબર, પણ એ પંચાયતી રાજમાં ભણો ત્યારે બંધારણના ભાગ તરીકે હું તમને એના અનુચ્છેદ કરાવીશ નહીં, પંચાયતી રાજના ટોપિકમાં આવી જશે। પંચાયતના અનુચ્છેદ કેટલા છે? તો અનુચ્છેદ નંબર 243 પ્લસ 243 એ થી લઈ અને 243 ઓ સુધી છે, આ એના અનુચ્છેદ છે, યાદ રાખજો। પંચ બંધારણ ભાગ નંબર 9 એમાં શું છે? તો કે પંચાયત છે, પંચાયત અંગેની જોગવાઈ છે। તો એના અનુચ્છેદ કેટલા? તો અનુચ્છેદ નંબર 243 પ્લસ 243 એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે એલ એમ એન ઓ એ બધા અનુચ્છેદ જે છે એ પંચાયત ભાગ 9માં જ છે। ક્લિયર? ચાલો પછી જોઈએ બંધારણ ભાગ નંબર 9 એ, નગરપાલિકા અંગેની જોગવાઈ। શોર્ટ એન્ડ સ્વીટ લખીશ હું, ખાલી નગરપાલિકા લખીશ, નગરપાલિકા અંગેની જોગવાઈ અને એના અનુચ્છેદ કેટલા છે? તો અનુચ્છેદ નંબર 243 અહીંયા ઓ પછી શું આવે? તો કે પી આવે। 243 ઓ થી પી થી લઈ, 243 એ થી લઈને ઓ તો આવી ગયું, તો પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ, 243 ઝેડ આવી ગયું, ઝેડ એ, ઝેડ બી, ઝેડ સી, ઝેડ ડી, ઝેડ ઈ, ઝેડ એફ, ઝેડ ઝી, ઝેડ એચ। બરોબર, તો 243 પી થી લઈ અને 243 ઝેડ જી સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે, આ એની પેટા કલમો જ છે। હજી એક ભાગ આરવાર જોઈ લઈએ એટલે તમને ખબર પડી જાય। બંધારણ ભાગ નંબર 9 બી, એમાં સહકારી મંડળી, સહકારી મંડળી અંગેની જોગવાઈ છે અને એના અનુચ્છેદ તમે જોઈ લો, એના અનુચ્છેદ જે છે અહીંયા ઝેડ ઝી આવે, તો 243 ઝેડ એચ થી લઈ 243 ઝેડ ટી સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે। જો બહુ જ વ્યવસ્થિત રીતે સમજો, ભાગ નંબર 8માં કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ છે, 239 થી 242, 9માં પંચાયત, 9 એ નગરપાલિકા, બી સહકારી મંડળી, બી સહકારી મંડળી, તો પંચાયતના અનુચ્છેદ 243 પ્લસ 243 એ થી લઈને ઓ, પછી નગરપાલિકામાં તો પી થી લઈને ઝેડ ઝી, સહકારી મંડળીમાં ઝેડ એચ થી લઈને ઝેડ ટી, આ બધા જ અનુચ્છેદ પેટા અનુચ્છેદ છે 243ના। બરાબર, તો પાંચમા સંઘ, છમાં રાજ્ય, સાત અપવાદ, આઠ કેન્દ્રશાસિત પ્રદેશ, 9 પંચાયત, 9 એ નગરપાલિકા, 9 બી સહકારી મંડળી અને હવે આવે છે બંધારણ ભાગ નંબર 10 અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારનો વહીવટ, આદિજાતિ વિસ્તારનો વહીવટ। બરાબર, આમાં માત્ર એક જ કલમ છે, અનુચ્છેદ નંબર 244 એક જ અનુચ્છેદ છે। તો અનુચ્છેદ 395 હોય એમાંથી આપણે 244 સુધી પહોંચી ગયા, ભાગ 22 હોય એમાંથી 25 થઈ ગયા છે, તો 10 ભાગ આપણે ભણી ગયા। એક, સંઘ અને તેનું કાર્યક્ષેત્ર, બે, નાગરિકતા, મારી આરળ બોલો ઝડપથી ક્વિક ક્વિક,
एक संघ અને તેનું કાર્યક્ષેત્ર, બે નાગરિકતા, ત્રણ મૂળભૂત અધિકાર, ચાર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ચાર એ ફરજો, પાંચ સંઘની વ્યવસ્થા, છ રાજ્યની વ્યવસ્થા, સાત અપવાદ, આઠ કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ, નવ પંચાયત, નવ એ નગરપાલિકા, નવ બી સહકારી મંડળી, દસ અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારનો વહીવટ. તો એકથી ચાર એ સુધીના ભાગ હતા એ નાગરિક રિલેટેડ વિગત હતી. પાંચથી લઈ અને દસ સુધીમાં જો પાંચ સંઘ, છ રાજ્ય, સાત અપવાદ, આઠ પ્રદેશ, નવ પંચાયત, નવે નગરપાલિકા, બી સહકારી મંડળી, દસ અનુસૂચિત જાતિ અને જનજાતિ, તો આ જે ભાગ હતા એ વિગત વિસ્તારને રિલેટેડ હતા. બરાબર, કેન્દ્ર રાજ્યના વહીવટની વાત કરી, કેન્દ્રના વહીવટની વાત કરી, બરાબર, તો એ વિસ્તાર રિલેટેડ હતા. કોને રિલેટેડ હતા? તો કે વિસ્તારને રિલેટેડ હતા. તો હવે અગિયાર નંબરના જે ભાગથી શરૂઆત થાય છે મિત્રો, એ બધા ભાગો જે છે એ સરકારની કામગીરી છે. એ સરકારની શું છે? તો કે કામગીરી છે. અગિયાર નંબરના ભાગથી જે વિગત શરૂ થાય છે એ સરકારની કામગીરી છે. બંધારણ ભાગ નંબર અગિયાર, બંધારણ ભાગ નંબર અગિયાર, અગિયાર નંબરના ભાગમાં શું છે? તો કે સંઘ અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ, સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધ અથવા તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધની વાત કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ, બરોબર. તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ જે છે એ કેવા કેવા પ્રકારના હોય એના અનુચ્છેદ પહેલાં જોઈ લઈએ. અનુચ્છેદ 245થી લઈ 263 સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે. કેટલાથી કેટલા અનુચ્છેદ? 245થી 263 સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધ. તો ધારાકીય સંબંધો આવે, વહીવટી સંબંધો આવે, નાણાકીય સંબંધો આવે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે કંઈ પણ પ્રકારનું સંબંધનું જે માળખું છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે જે કંઈ પણ સંબંધનું જે માળખું જે છે એ માળખું આમાં આપેલું છે. બંધારણ ભાગ નંબર અગિયાર, સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધ, અને એના અનુચ્છેદ કેટલા છે? તો અનુચ્છેદ છે 245થી લઈ અને 263 સુધીના અનુચ્છેદનો શું કરવામાં આવ્યો છે? તો કે સમાવેશ કરવામાં આવેલો છે. ક્લિયર? ચાલો પછી ભાગ નંબર બાર, બંધારણ ભાગ નંબર બાર નંબરના ભાગની આપણે વાત કરીએ છીએ. બાર નંબરના ભાગમાં શું છે? તો કે નાણાં, મિલકત, કરાર અને દાવાઓ અંગેની જોગવાઈ, દાવાઓ અંગેની જોગવાઈ, બરોબર. અને એના અનુચ્છેદ કેટલા છે? તો 243 તો પોગી ગયા, 63 પોગી ગયા, તો અહીંયા કેટલા આવશે? 264થી લઈ 300 એ સુધીના અનુચ્છેદનો સમાવેશ થશે. 264થી 300 એ સુધીના અનુચ્છેદનો શું થશે? તો કે સમાવેશ. તો જો મેં તમને મૂળભૂત અધિકાર વખતે કરાવ્યું કે અનુચ્છેદ 31 મિલકતનો મૂળભૂત અધિકાર રદ થઈ ગયો, 44મો બંધારણીય સુધારો, 1978 જનતા સરકાર મોરારજી દેસાઈ, અને એ અધિકાર હવે કેવો બની ગયો? તો કે કાનૂની બની ગયો. અને કયા ભાગમાં મૂક્યો? તો કે 12 નંબરના ભાગમાં. અને અનુચ્છેદ કેટલા? તો કે 300 એ. તો આવી ગયું. તો પહેલા કેન્દ્ર 11માં સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો છે, 12માં નાણાં, મિલકત, કરાર અને દાવા છે. તો નાણાંની વાત આવે એટલે આપણે વેપાર કરશું, બરાબર. તો બંધારણ ભાગ નંબર 13 જે છે, બરાબર, એમાં શું છે? તો કે વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર, આંતરવ્યવહાર અંગેની સ્વતંત્રતા, બરાબર. વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર અંગેની જોગવાઈ લખો, સ્વતંત્ર લખો, જે લખો કાંઈ પણ ચાલે, બરાબર. અને એમાં અનુચ્છેદ કેટલા છે? તો અહીંયા 300 તો પગી ગયા, તો અહીંયા 301થી લઈ અને 307 સુધીના અનુચ્છેદ જે છે એનો સમાવેશ કરવામાં આવે છે. 301થી લઈને 307. તો 11માં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ, 12માં નાણાં, મિલકત, કરાર, દાવાઓ, 13માં વેપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર, બરાબર. તો આપણે 13 સુધીના ભાગ ભણી ગયા. હવે 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22 બહુ ટૂંકો લેક્ચર આપણો રહેશે અને તમને ભણવાની પણ કેવી આવશે? તો કે મજા આવશે. ક્લિયર? તો હવે આપણે ભાગ ભણીએ છીએ. ભાગ નંબર 14, કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ. બંધારણ ભાગ નંબરમાં 14માં શું છે? તો કે કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ, રાજ્ય હેઠળની સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. તો કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ જે છે એના અનુચ્છેદ કેટલા છે? તો કે અનુચ્છેદ નંબર 307 તો પૂગી ગયા હતા 13માં ભાગમાં, તો અનુચ્છેદ નંબર 308થી લઈ અને 323 સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે.
કેટલાથી કેટલા અનુચ્છેદનો સમાવેશ થાય છે? તો અનુચ્છેદ નંબર 308 થી લઈને 323 સુધીના અનુચ્છેદનો શું કરવામાં આવે છે? તો કે સમાવેશ કરવામાં આવે છે. તો આમાં કેન્દ્ર રાજ્ય હેઠળની સેવાઓ, 312માં અખિલ ભારતીય સેવાઓ છે, 315માં યુપીએસસી અને જીપીએસસીની જોગવાઈ છે, છેલ્લે તલાટી મંત્રી સોરી સિનિયર ક્લાર્ક અને એટીડીઓ બંનેમાં પૂછાણું, 315 અને 316માં એના સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. તો કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવાઓ છે, બરોબર. પછી એક નવો ભાગ છે, ભાગ નંબર 14A, વહીવટી ટ્રિબ્યુનલ. વહીવટી ટ્રિબ્યુનલ બરોબર, એટલે ન્યાયપંચની વાત કરવામાં આવી છે, બરોબર. અને એના અનુચ્છેદ કેટલા છે? તો કે બે જ છે, 323A અને 323B વાત કરવામાં આવી છે, ક્લિયર. તો 11માં કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધ, 12માં નાણાં મિલકત કરાર દાવાઓ, 13માં વેપાર અને વાણિજ્ય, 14માં કેન્દ્ર રાજ્ય હેઠળની સેવા, 14A માં વહીવટી ટ્રિબ્યુનલ, બરોબર. આ બધી સરકારની કામગીરી છે. હવે આપણે વાત કરીશું ભાગ નંબર 15માં ચૂંટણી છે. ભાગ નંબર 15માં શું છે? તો કે ચૂંટણીઓ અંગેની જોગવાઈ કરવામાં આવી છે, ભાગ નંબર 15, બરાબર. ભાગ નંબર 15માં શેની જોગવાઈ કરવામાં આવી છે? તો કે ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. અને ચૂંટણીના અનુચ્છેદ કેટલા છે? તો કે અનુચ્છેદ નંબર 323 છે, તો એ 324થી લઈ 329 સુધીના અનુચ્છેદનો સમાવેશ થાય છે. 324થી 329 સુધીના અનુચ્છેદનો શું થાય છે? તો કે સમાવેશ. 324માં ચૂંટણી પંચની જોગવાઈ કરી છે, 325માં આપણે મતદાર યાદી છે તેની વાત કરી, 26માં આપણે પુખ્ત વયે શું આપી શકીએ છીએ? તો કે મત આપી શકીએ છીએ. તો 11-20 સુધીના 22 સુધીના ભાગ છે એમાં સરકારની પ્રોપર કામગીરી છે. 11માં સંબંધ બાંધ્યો, 12માં નાણાં મિલકત કરાર દાવા, 13માં વેપાર અને વાણિજ્ય, 14માં સેવાની વાત કરી, 14A માં ટ્રિબ્યુનલની વાત કરી, 15માં ચૂંટણીની વાત કરી. હવે આવે છે ભાગ નંબર 16. ભાગ નંબર 16માં અમુક વર્ગ સંબંધી જોગવાઈ, અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈ, અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈની વાત કરવામાં આવી છે. અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈની વાત કરવામાં આવી અને એના અનુચ્છેદ કેટલા છે? તો 329 હોય તો અહીંયા 330 હોય, 330થી લઈ અને 342 સુધીના અનુચ્છેદની વાત કરવામાં આવી છે. અમુક વર્ગ સંબંધી, અમુક વર્ગમાં ખાસ કરીને 330, 31, 30 અને 32 જે છે એમાં લોકસભા અને વિધાનસભામાં SPSC અનામત છે. 33 અને 31 જે છે એ લોકસભા અને વિધાનસભામાં જે છે એંગ્લો ઇન્ડિયનની વાત કરવામાં આવી છે. પછી 34માં SPSC અનામત બંધ કરવાની વાત કરવામાં આવી છે, બરાબર. 38માં અનુસૂચિત જાતિ પંચ છે, 38A માં અનુસૂચિત જનજાતિ પંચ છે, બરાબર. 2B માં પછાત વર્ગ માટેનો આયોગ છે, 340માં આયોગ OBC માટે આયોગની નિમણૂકની જોગવાઈ કરવામાં આવી, 41 અને 42માં અનુસૂચિત જાતિ અને જનજાતિની વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો આ બધું ખૂબ જ અગત્યનું અને ખૂબ જ કેવું છે? તો કે મહત્વનું છે. 14માં તો કે સેવા છે, 14A માં વહીવટી ટ્રિબ્યુનલ છે, 15માં ચૂંટણી છે અને 16માં અમુક વર્ગ સંબંધી ખાસ જોગવાઈ છે, બરાબર. ભાગ નંબર 17ની વાત કરવામાં આવી છે જેમાં રાજભાષાની વાત કરવામાં આવી છે, બરાબર. આપણી હિન્દી રાષ્ટ્રભાષા જે છે એની વાત કરવામાં આવી છે અને એના અનુચ્છેદ જે છે એ બરાબર કેટલા છે? 342 પગી ગયા હતા તો 343થી લઈ અને 351 સુધીના અનુચ્છેદનો શું કરવામાં આવે છે? તો કે સમાવેશ કરવામાં આવે છે. એમાં 344 જે છે એ ભાષા પંચ છે, 350A, 350B અને 351 આ અનુચ્છેદ તમારે ખાસ ખાસ યાદ રાખવાના છે. પછી આપણે વાત કરીએ તો ભાગ નંબર 18, બરાબર. 18માં કટોકટી અંગેની જોગવાઈ છે, કટોકટી અંગેની જોગવાઈ, કટોકટી અંગેની શું છે? તો કે જોગવાઈ કરવામાં આવી છે અને એનો અનુચ્છેદ છે 352થી લઈ અને 360 સુધીના અનુચ્છેદનો શું થાય છે? તો કે સમાવેશ કરવામાં આવે છે. 52, 56, 58, 59 અને 60 આટલા અનુચ્છેદ તમારે આ ભાગમાંથી ખાસ યાદ રાખવાના છે, બરાબર. આની પછી હું તમને અનુચ્છેદના બે નાનકડા એવા સરસ મજાના લેક્ચર આપીશ, એમાં અનુચ્છેદની આંકડાકીય માહિતી આપીશ, એનું લખાણ જે છે એ હું બોલીશ, એ તમારે લખવાનું રહેશે, જેથી કરીને તમને લાંબા સમયગાળા સુધી શું રહે? તો કે યાદ રહેશે, ક્લિયર. ચાલો હવે ભાગ નંબર 19, એમાં અન્ય બાબત છે. એમાં શું છે? તો કે અન્ય બાબતની જોગવાઈ કરવામાં આવી છે અને એના અનુચ્છેદ કેટલા છે? તો એના અનુચ્છેદ 361થી લઈ અને 367 સુધીના અનુચ્છેદની વાત કરવામાં આવી છે. 361થી 367, તો 361માં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને વિશેષ જોગવાઈ કરવાની વાત કરવામાં આવી છે, ક્લિયર.
चलो हमें भाग नंबर बंधारण भाग नंबर 20 बंधारणीय सुधारा बंधारणीय सुधारा अंगेनी जोगवाई जे छे ए आपणे दक्षिण आफ्रिकाना बंधारणमांथी लई आव्या छे अने एनो अनुच्छेद जे छे एक ज छे अनुच्छेद नंबर 368 ना नंबरना अनुच्छेदनो समावेश करवामां आवे छे बराबर बंधारण भाग नंबर 21 वचगाळानी अमे काम चलाव जोगवाई वचगाळानी अने काम चलाव जोगवाई काम चलाव जोगवाईनी वात करवामां आवेली छे अने एना अनुच्छेद केटला रहेशे मित्रो तो 369 तो पहुंची गया तो अनुच्छेद 369 थी 392 अनुच्छेदनी जोगवाई करवामां आवी छे अने छेल्लो भाग भाग नंबर 22 टूंकी संज्ञा कायदानो अमल टूंकी संज्ञा पछी तो के कायदानो अमल अने रद्द करवा बाबत कोई कायदो रद्द करवो होय तो कया अनुच्छेद मुजब थाय तो के रद्द करवा बाबत बराबर तो एना अनुच्छेद 3 ज छे अने 3 माटे 1 1 छे टूंकी संज्ञा माटे 93 बराबर कायदानो अमल माटे 394 अने रद्द करवा माटे 395 नंबरना अनुच्छेदमां वात करवामां आवी छे तो आ હતા આપણા 22 બંધારણના અમલ વખતે કેટલા ભાગ હતા તો કે 22 ભાગ હતા વર્તમાનમાં કેટલા છે તો કે 25 તો કે 4 એ 1 9 આવ્યો પછી તો કે 9 એ અને 9 બી બે નવા આવ્યા અને 1 14 એ 9 આવ્યો એટલે 22 ને 4 કેટલા થઈ ગયા 26 પરંતુ આપણે લખીએ છે કેટલા તો કે 25 ભાગ લખીએ છે હવે અમુક વ્યક્તિ એવું કહે છે કે 7મા નંબરને ભાગ ન ગણો એટલે 3 જ થાય તો 22 ને 3 25 થઈ જાય અમુક વ્યક્તિ એવું કહે છે કે 9મા નંબરને ભાગ ન ગણો પણ વાસ્તવિક દ્રષ્ટિએ કંઈક એવું છે કે બંધારણ ભાગ 9B સહકારી મંડળી બંધારણ ભાગ 9B સહકારી મંડળી એને ભાગ ગણવો કે ન ગણવો એ સંદર્ભે કોર્ટમાં રીટ ચાલે છે એટલા માટે એને ભાગ ન ગણતા વર્તમાનમાં બંધારણમાં કેટલા ભાગ છે એવું પૂછાય તો તમારે 25 ભાગ લખવા પડે અને બંધારણના અમલ વખતે કેટલા ભાગ હતા તો કે 22 ભાગ લખવા પડે તો બંધા આપણે બધે બધા ભાગનું શું કરી નાખીએ તો કે ઝડપથી રિવિઝન કરી નાખીએ જેથી કરીને તમને લોંગ ટાઈમ સુધી શું રહી જાય યાદ રહી જાય અને આ બધું તમારે મિત્રો જે છે એક બુક બનાવવાની છે બરાબર ખાલી ખાલી તમે અમે બોલ્યા કરે ને તમે સાંભળ્યા કરો એવું નહીં બરાબર તમારે પંચાયત મંત્રી બનવાનું છે એટલે ફરજિયાત તમારે બુક બનાવવી જ પડશે ક્લિયર તો ચાલો બંધારણમાં સમાવિષ્ટ ભાગો કેટલા હતા તો કે 22 કેટલા થયા તો કે 25 1 તો કે સંઘ અને તેનું કાર્યક્ષેત્ર 2 તો કે નાગરિકતા 3 તો કે મૂળભૂત અધિકાર તો બંધારણના અમલ વખતે મૂળભૂત અધિકાર કેટલા હતા તો કે 7 વર્તમાનમાં કેટલા તો કે 6 કયા કયા તો કે 1 તો કે સમાનતા 2 સ્વતંત્રતા 3 શોષણ વિરોધી 4 ધાર્મિક સ્વતંત્રતા 5 સાંસ્કૃતિક શૈક્ષણિક 6 બંધારણીય ઈલાજ 7મો અધિકાર કેનો હતો તો કે મિલકતનો હતો એ કેવો હતો તો કે મૂળભૂત હતો એ શું થઈ ગયો તો કે રદ થઈ ગયો ક્યારે તો કે 44 બંધારણ સુધાર 1978 એને કેવો બનાવ્યો તો કે કાનૂની અને કયા ભાગમાં મૂક્યો તો કે 12 અને અનુચ્છેદ 300 એમાં પછી 4માં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત અનુચ્છેદ 36-51 4એમાં મૂળભૂત ફરજ અનુચ્છેદ 51 ક બંધારણના અમલ વખતે શૂન્ય હાલમાં 11 42મો સુધારો 1976માં 10 86મો સુધારો 2002માં 1 ટોટલ 11 5માં સંઘની વ્યવસ્થા 52-151 6માં રાજ્યની વ્યવસ્થા 152-237 7માં અપવાદ 238 8માં કેન્દ્રશાસિત પ્રદેશનો વહીવટ 239-242 9 પંચાયત 243 પ્લસ એ થી લઈને ઓ 9 એ નગરપાલિકા 243 પી થી લઈને 243 ઝેડ ઝી બી સહકારી મંડળી 243 ઝેડ એચ થી લઈને ઝેડ ટી સુધી 10 અનુસૂચિત જાતિ અને આદિજાતિ વિસ્તારનો વહીવટ એમાં અનુચ્છેદ 244ની વાત કરવામાં આવી છે 11માં કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધ અનુચ્છેદ 245-263 12માં નાણાં મિલકત કરાર દાવા અંગેની જોગવાઈ અને એના અનુચ્છેદ 264-300 પછી 13માં વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર અંગેની જોગવાઈ એના અનુચ્છેદ 301-307 સુધીના અનુચ્છેદ છે બરોબર પછી ભાગ નંબર 14 કેન્દ્ર અને રાજ્ય હેઠળની સેવા અનુચ્છેદ 308-323 14 એ વહીવટી ટ્રિબ્યુનલ 323 એ અને 323 બી 15માં ચૂંટણીઓ 324-329 16માં અમુક વર્ગ સંબંધી જોગવાઈ 330-342 ક્લિયર 17માં રાજભાષા 343-351 18માં કટોકટી જે જર્મનીમાંથી લાવ્યા 352-360 અને 19માં અન્ય બાબત 61-367 પછી 20માં બંધારણીય સુધારા જે દક્ષિણ આફ્રિકામાંથી લાવ્યા અનુચ્છેદ 368ની વાત કરવામાં આવી
21માં વચગાળાની અને કામચલાઉ જોગવાઈ 69-92 અને 22માં ટૂંકી સંજ્ઞા કાયદાનો અમલ અને રદ કરવા બાબત અનુચ્છેદ નંબર 393થી લઈ અને 395 સુધીના અનુચ્છેદનો સમાવેશ કરવામાં આવે છે। તો ક્લિયર મિત્રો, તો આ સાથે આપણે બંધારણના પોર્શનમાં જે મારી ટેસ્ટ આવવાની છે બરાબર એનો તમને હું છે એ 11 તારીખે જે ટેસ્ટ છે એનો ત્રીજો લેક્ચર હું તમને પ્રોવાઈડ કરી રહ્યો છું। હજી તમારે બે લેક્ચર જોવાનું રહેશે પણ એ બે લેક્ચરમાં મારે જેટલું કામ કરવાનું છે એના કરતાં વધારે તમારે કામ કરવું પડશે, કારણ કે એ બે લેક્ચરમાં હું જે છે એ માત્ર ને માત્ર તમને આંકડાકીય માહિતી જ આપવાનો છું, એમાં હું માત્ર આંકડો જ લખીશ, બાકીની વિગત અનુચ્છેદની હું બોલીશ। એટલે એ તમારે જાતે નોટબુકમાં લખવું પડશે, એ તમારે જાતે નોટબુકમાં શું કરવું પડશે તો કે લખવું પડશે। ક્લિયર મિત્રો, તો ફરી મળીશું નવા એક લેક્ચરમાં, જે લેક્ચર બંને ખૂબ આઈએમપી છે, અનુચ્છેદના લેક્ચર છે, ખૂબ આઈએમપી લેક્ચર છે, ફરજિયાત તમારે નોટ ડાઉન કરવા જ પડશે। ગુજરાત સરકારની સુપર ક્લાસ 3 સુધીની કોઈ પણ એક્ઝામ હોય, ઇવન પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એએસઆઈ હોય કે ક્લાર્ક હોય કે તલાટી હોય કે બિન સચિલા હોય, આવતા બે લેક્ચરમાં જે અનુચ્છેદ આપીશ એની બહાર અનુચ્છેદ ક્યારેય ક્યાંય જશે નહીં। ક્લિયર? તો ફરી મળીએ છીએ અનુચ્છેદની ભરમાર સાથે, ત્યાં સુધી દરેકને બેસ્ટ ઓફ લક, જય હિન્દ જય ભારત।